આજે આપણે વાત કરવાના છીએ બીએસસી સેમેસ્ટર 3 એની અંદર સેક્શન એ નો પ્રેક્ટિકલ ગોનિયોમીટર બરાબર તો આ છે આપણો ગોનિયોમીટર આ પ્રેક્ટિકલ નો હેતુ એવો છે કે ગોનિયોમીટર ની મદદથી સંયુક્ત લેન્સ ની જે તંત્ર બને એની કેન્દ્ર લંબાઈ ગોતો બરાબર તો આપણી પાસે બે લેન્સ છે એ બેન્સ બંને લેન્સ નું જે સંયુક્ત તંત્ર બનશે એની કેન્દ્ર લંબાઈ ગોતવી ગોનિયોમીટર ની મદદથી બરાબર તો આ હેતુ ક્લિયર થઈ ગયો એની અંદર સાધનો જોશે એક ગોનિયોમીટર જોશે આપણી પાસે અને બે લેન્સ એ કરીશું અને ટ્રાન્સપરન્ટ ફૂટપટ્ટી બરાબર ટ્રાન્સપરન્ટ સ્કેલ ક્લિયર સો ગોનિયોમીટર ની રચના પેલા આખી તમે જોઈ લો બરાબર આ ગોનિયોમીટર છે આ એનું આર્મ છે બરાબર અહીંયાથી તમને ગોનિયોમીટર નું દર્શક પણ તમે જોઈ શકો છો અહીંયા એક સ્કેલ છે બરાબર અને આની અંદર પણ તમે ઝીરો ને એવું બધું જોઈ શકો છો બરાબર પોઈન્ટર છે નીચે એક સ્કેલ છે ઉપર એક ઝીરો છે એ બંને મેચ થાય એવી રીતે રાખવાનું હોય છે ક્લિયર સો આખી ગોનિયોમીટર ની રચના થઈ ગઈ હવે તમે અહીંયા જોઈ શકો છો બરાબર હેતુ થઈ ગયા સાધનો થઈ ગયા સૂત્રમાં એવું છે કે પ્રાયોગિક રીતે સંયુક્ત જે લેન્સ બને એની કેન્દ્ર લંબાઈ ગોતવી તો એનું સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ એલ અપોન સ્મોલ એચ બરાબર સ્મોલ એચ ડેશ અપોન એચ ઇન્ટુ એલ બરાબર સ્મોલ એચ અને એચ બંને પ્રેક્ટિકલ ઉપરથી મળશે તમને અને પ્રેક્ટિકલના જે અવલોકન કોઠો આવે એની ઉપરથી મળશે એલ છે એ ગોનિયોમીટરની બાજુની લંબાઈ છે બરાબર તો ગોનિયોમીટર છે એની બાજુની લંબાઈ તમને અહીંયા આપેલી જ છે બરાબર 40 સેન્ટીમીટર છે એની નીચે એક સૂત્ર છે એ એક સૈદ્ધાંતિક રીતે છે વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ વન પ્લસ વન અપોન એફ ટુ માઇનસ ડી અપોન એફ વન એફ ટુ જ્યાં એફ વન અને એફ ટુ બંને લેન્સની કેન્દ્ર લંબાઈ છે એફ વન એ લેન્સ એકની એફ ટુ એ લેન્સ બેની અને સ્મોલ ડી છે એ બંને લેન્સ વચ્ચે તમે જેટલું અંતર રાખો એની ઉપરથી એની ફોકલ લેન્થ તમે એડજસ્ટ કરી શકો છો ક્લિયર તો આ થઈ ગયું સંયુક્ત તંત્ર માટે હવે પ્રાયોગિક રીતે આપણે ગોતવું છે તો એની માટે આપણે એચ ડેશ અને એચ ગોતવું પડશે તો એચ ડેશ ગોતવા માટે સૌ પ્રથમ પ્રાયોગિક અને સૈદ્ધાંતિક બંને આપણે ગોતવું છે બરાબર તો ગોનિયોમીટરની ભૂજની લંબાઈ એલ અવલોકનો જોઈ લે 3 અવલોકનો છે તો એ તો આપણે જોઈ લીધું કે ગોનિયોમીટર છે એની ભૂજાની લંબાઈ 40 સેન્ટીમીટર છે બીજું લેન્સ એની કેન્દ્ર લંબાઈ એફ વન એટલે કોઈ પણ એક લેન્સને તમે એ કહી દો કોઈ પણ બીજા લેન્સને બી કહી દો હવે બંને લેન્સની કેન્દ્ર લંબાઈ માપવી પડશે તો એ કેમ માપવી એ આપણે જોઈએ પ્રેક્ટિકલમાં પછી અવલોકન કોઠાના રીડિંગ આવશે ક્લિયર તો લેન્સ એકની કેન્દ્ર લંબાઈ માપવી છે આપણે ધારો કે આ નાનો લેન્સ છે એને હું લેન્સ એક કહું છું અને મોટો લેન્સ છે એને લેન્સ બી કહું છું અથવા તો 1 2 AB ઓકે તો સૌ પ્રથમ તો આપણું આ ગોનિયોમીટર છે બરાબર ગોનિયોમીટરને પહેલા સેટ કરવું પડશે કે એની અંદર દ્રષ્ટિ સ્થાન જે દૂર નો ગોનિયોમીટરમાં પણ અહીંયા એક લેન્સ હશે બહિર્ગોળ લેન્સ બરાબર એ બહિર્ગોળ લેન્સ છે આ રીસો છે બરાબર અને અહીંયા તમે જોઈ શકો છો કે ફોકસિંગ માટેનો સ્ક્રુ આપેલો છે બરાબર એની આગળના ભાગમાં અહીંયા એક વાયર આપેલો છે ક્રોસ વાયર અથવા તો તાર આપણે કહી શકીએ કે જેને આપણે અરીસામાં જોવાનો છે ક્લિયર તો હવે અરીસો અહીંયા જે અરીસો છે એ મારે એવી રીતે સેટ કરવાનો છે કે હું અહીંયાથી જોઉં બરાબર હું અહીંયાથી જોઉં તો અરીસામાં મને મારી આંખ દેખાય અને એની સાથે સાથે આ વાયર પણ દેખાય બરાબર અરીસામાં હું જોઉં તો મને મારી આંખ પણ દેખાશે આ વાયર પણ દેખાશે બરાબર હવે શું કરવાનું છે મારે ઈ વાયર અને આ ઓરિજિનલ વાયર આપણે જેમ લિક્વિડ લેન્સ પ્રેક્ટિકલમાં કરતા હતા પિનનું પ્રતિબિંબ અને ઓરિજિનલ પિન બંને આમ સાથે ચાલે બરાબર દ્રષ્ટિ સામે દૂર થાય એવું કરવા માટે મારે અહીંયા જોવાનું અને જો આવી રીતે હું એને હલું છું બરાબર તો અંદરની પિન અને ઓરિજિનલ પિન બંને સાથે ચાલવી જોઈએ જે ચાલતી નથી તો એની માટે તમારે શું કરવાનું અહીંયાથી ફોકસ કરવાનું બરાબર ધીમે ધીમે ફોકસ ચેન્જ કરતો જાઉં છું બરાબર હજી પિન પાછળની પિન છે ફાસ્ટ ચાલે છે આગળની પિન ધીમી ચાલે છે એટલે હજી હું એને ફોકસ કરું છું બરાબર હજી નથી ઓકે તો હવે આપણું ગોનિયોમીટર રીડિંગ લેવા માટે સેટ છે બરાબર
જે અરીસાની અંદર પિનનું પ્રતિબિંબ દેખાય છે, કદાચ તમને વિડીયોમાં નહીં દેખાય બરાબર, છતાં તમે અહીંયા જોવો આ જે પિન છે અંદર અને અંદર અરીસો છે બરાબર, અરીસો છે એની અંદર સેમ ટુ સેમ પિન તમને દેખાશે અને બંને પિન છે સાથે ચાલે એવી રીતે ચેક કરવાનું છે બરાબર. તો હવે તમારું વોલ્યુમીટર સેટ થઈ ગયું રીડિંગ લેવા માટે, હવે તમારે ફોકસિંગ સ્ક્રૂને ચેન્જ કરવાનો નથી બરાબર. હવે હું અરીસો કાઢી લઉં છું, હવે એની જગ્યાએ મારે એક લેન્સ મૂકવાનો છે, જે લેન્સની મારી કેન્દ્ર લંબાઈ માપવી હોય એ લેન્સ મૂકવાનો છે બરાબર. ધારો કે મારે આ લેન્સની કેન્દ્ર લંબાઈ માપવી છે, તો એ લેન્સ મેં મૂકી દીધો. હવે અહીંયા ટ્રાન્સપરન્ટ સ્કેલ છે, મેં સાવ પાસે લઈ આવું છું, મારી પાસે એક મીટર પટ્ટી છે બરાબર, મીટર સ્કેલ. હવે ગોનિયોમીટર છે, વચ્ચે લેન્સ છે, છેલ્લે મીટર ટ્રાન્સપરન્ટ સ્કેલ છે, એટલે છેલ્લે મને જે સ્કેલ છે એનો ઝીરો મેં એવી રીતે સેટ કર્યો કે મને અહીંયા દેખાય બરાબર. તો અત્યારે મને સ્કેલ દેખાય છે અને સ્કેલ પરના કાપા પણ બધા દેખાય છે બરાબર. બટ ફરીથી હું દ્રશ્ય સ્થાન પર સ્કેલનો કોઈ પણ એક કાપો લઈ લઉં અને આ વાયર લઈ લઉં, આમ સાથે સાથે ચાલુ, તો એ સાથે ચાલુ નથી, મીન્સ કે દ્રશ્ય સ્થાન પર દૂર થયું નથી. તો હવે હું શું કરું છું, સ્કેલને થોડી દૂર લઈ જાઉં છું બરાબર, મારી પાસે મીટર સ્કેલ છે એની મદદથી દૂર લઈ જાઉં છું અને દ્રશ્ય સ્થાન મેં જોતો જાઉં છું બરાબર. તો ધીમે ધીમે સ્કેલ આગી જાય છે, પ્રતિબિંબ છે તમને ઝૂમ થતું દેખાશે અને એક સમયે સ્કેલનો કોઈ એક કાપો અને આપણી ઓરિજિનલ પિન બંને સાથે રહેશે એવું બનશે. ઓકે, તો અહીંયા એની દ્રશ્ય સાથે દૂર થઈ જાય છે, એટલે લેન્સની સ્કેલ વચ્ચેનું અંતર જે છે એની કેન્દ્ર લંબાઈ હોય બરાબર. દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થઈ ગયું, મતલબ શું, તો અહીંયા તમને ગોનિયોમીટરની ઉપર પણ સ્કેલ આપેલી છે, પાંચ છે, દસ છે, એવી રીતના લખેલું છે. તમે જો અહીંયાથી સ્કેલ સુધીનો ગેપ છે એ મેજર કરી લો તો પણ તમે સીધું જાણી શકો છો, અથવા તો તમારી પાસે મીટર સ્કેલ છે એ તમે સીધી મૂકો તો પણ મળી જશે બરાબર. અહીંયા તમે વચ્ચે ખાંચ જોઈ શકો છો, એનું સેન્ટર છે બરાબર, જે ખાંચ છે ત્યાં એનું સેન્ટર છે અને અહીંયા જે ખાંચ છે ત્યાં આનું સેન્ટર છે બરાબર. તો આના સેન્ટરથી આના સેન્ટર સુધી હું સ્કેલથી માપું છું બરાબર, અહીંયાથી 33 આજુબાજુ આવે છે બરાબર, અહીંયા 0 છે અને અહીંયા 33 છે બરાબર. રીડિંગ જો ઓકે, તો આ થઈ ગયું લેન્સ A ની કેન્દ્ર લંબાઈ થઈ ગઈ બરાબર. આ શું કહ્યું, લેન્સ A ની કેન્દ્ર લંબાઈ હતી જે તમારું પહેલું બીજું અવલોકન હતું. ભુજાની લંબાઈ 40 સેન્ટીમીટર, લેન્સ A ની કેન્દ્ર લંબાઈ જે મારે આવી, તમારે જે આવી તમારે લખવાની બરાબર, મારે 33 આવી છે. હવે હું લેન્સ B ની કેન્દ્ર લંબાઈ ગોતવા માટે લેન્સ A કાઢી નાખું છું, લેન્સ B ને મૂકું છું બરાબર. લેન્સ B મેં મૂકી લીધું છે, ફરીથી આને પાછું લઈ આવું છું. હવે ફરીથી હું આને દ્રશ્ય સ્થાન પર એવી રીતે બંને ફૂટપટ્ટીનો કોઈ પણ કાપો, એવું નહીં કે 0 જ લેવાનો, કોઈ પણ કાપો અને આપણી મેઇન પિન બંને સાથે ચાલે એવું હોવું જોઈએ બરાબર. સો દ્રશ્ય સ્થાન પર દૂર થઈ ગયું છે, આવે છે 20.5 બરાબર, અહીંયાથી આટલું મેજર કરીએ તો 20.5, તો એ મારી માટે લેન્સ બી ની કેન્દ્ર લંબાઈ થઈ, તો લેન્સ બી ની કેન્દ્ર લંબાઈ છે 20.5 બરાબર. અત્યાર સુધી આપણે શું કહ્યું, અવલોકનો લીધા, હવે ઓરિજિનલ અવલોકન કોઠો બરાબર. તો પેલા આવશે ક્રમ, બે લેન્સ વચ્ચેનું અંતર, તો હવે મારે બીજો લેન્સ સેટ કરવાનો બરાબર. તો લેન્સ લેન્સ બી છે એને હું પાછળ રાખીશ,
બરાબર જે લેન્સની કેન્દ્રીય લંબાઈ વધારે હોય એ લેન્સ તમારે આગળ રાખવાનો બરાબર આ એનું કોમ્બિનેશન થઈ ગયું બે લેન્સનું કોમ્બિનેશન થઈ ગયું બરાબર આ એક લેન્સ છે આ બીજો લેન્સ છે બે લેન્સ વચ્ચેનું અંતર બરાબર તો બે લેન્સ વચ્ચેનું અંતર મારે પહેલા કેટલું રાખવાનું છે 10 સેન્ટીમીટર બરાબર બે લેન્સ વચ્ચેનું અંતર મારે રાખવાનું છે 10 સેન્ટીમીટર પછી આ બધા રીડિંગ લેવા ગોનિયોમીટરના દર્શક તાક માટેનું સ્થાનાંતર એ કેમ લેવું એ હું તમને દેખાડું બરાબર તો અત્યારે મેં ગોનિયોમીટર છે એમાં બે લેન્સ સેટ કરી દીધા બે વચ્ચેનું અંતર મારે 10 સેન્ટીમીટર રાખવું છે તો આને હું 10 રાખીશ બરાબર આજે છે એ 10 સેન્ટીમીટર થઈ ગયું બરાબર તો બે લેન્સ વચ્ચેનું અંતર થઈ ગયું 10 સેન્ટીમીટર આ સ્કેલ અહીંયા પાછળ જ રહેશે હવે બે લેન્સ વચ્ચેનું અંતર થઈ ગયું 10 સેન્ટીમીટર હવે ફરીથી દ્રષ્ટિ સંકેત દૂર કરવાનું મારે બરાબર ઓકે દ્રષ્ટિ સંકેત દૂર થઈ ગયું છે પણ સ્કેલમાં જે ઝીરો આવે વ્યવસ્થિત દેખાતો નથી એટલે એવું હોય તો સ્કેલને ઉપર નીચે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ બરાબર સ્કેલને એડજસ્ટ કરીએ છીએ સ્કેલનો મેઇન ઝીરો છે હવે રીડિંગ લેવા માટે સ્કેલનો મેઇન ઝીરો અને આપણી ઇક્વિપમેન્ટ આપણે જે સ્કેલ છે એ બંને સાથે હોવા જોઈએ બરાબર તો સ્કેલને એવી રીતે એડજસ્ટ કરું કે આપણી પિન છે એક્ઝેક્ટ એના ઝીરો ઉપર આવે બરાબર સહેજ હજી બાકી છે બરાબર તમારે એકલા આ રીતે કરવા છે એટલે બને કે ઘડીએ ઘડીએ તમારે ઊભું થવું પડે તમારી જગ્યાએ બરાબર સો ઓકે તો હવે સ્કેલ નો ઝીરો અને આપણી પિન બંને એકબીજા ઉપર છે બે લેન્સ ની આખી સિસ્ટમ બની ગઈ છે બે ની કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે દ્રશ્ય સ્થાન જે રીતે થઈ ગયું છે હવે તમારે રીડિંગ લેવાનું છે ફર્સ્ટ રીડિંગ બરાબર તો ફર્સ્ટ રીડિંગ લેવા માટે બે લેન્સ વચ્ચેનું અંતર આપણે સેટ કરી દીધું છે બરાબર ગોનિયોમીટરની મીટરના દર્શક માટેનું સ્થાનાંતર એચ એટલે કે આ ગોનિયોમીટર છે બરાબર એના દર્શક માટેનું સ્થાનાંતર સો તમે અહીંયા જોઈ શકો છો એક ટ્રાન્સપરન્ટ સ્કેલ છે બરાબર એની ઉપર ઝીરો છે નીચે પણ એક સ્કેલ છે એની ઉપર ઝીરો છે બરાબર તો અહીંયા સ્ક્રૂ છે જુઓ અહીંયા એક સ્ક્રૂ છે એ હું ખોલું છું એટલે આ જે છે આ મૂવ થઈ શકે બરાબર ઓકે તો અત્યારે તમે જુઓ તો આ છે એક્ઝેક્ટ 0-0 ઉપર છે હવે મારે ડાબી બાજુ 0.2 સેન્ટીમીટર એટલે 0.1 સેન્ટીમીટર અને આ 0.2 સેન્ટીમીટર આટલું સ્થાનાંતર આપવાનું છે ડાબી બાજુ બરાબર એટલે તમે જુઓ તો ડાબી બાજુ 0.2 સેન્ટીમીટર ગોનિયોમીટરનું થયું બરાબર એની માટે હવે તમારે અહીંયાથી જોવાનું કે સ્કેલ ઉપર કેટલું ખસ્યું બરાબર સ્કેલ ઉપર કેટલું ખસે છે તો જે મેઇન સ્કેલ ઉપર ઝીરોની બાજુમાં એક કાપો ખસ્યો એટલે મુખ્ય તલમાં રાખેલ પારદર્શક પટ્ટી પરનું અવલોકન એચ ડેશ એ ખસે છે 0.1 એક જ કાપો ખસે છે બરાબર હવે તો કે હવે મારે આને 0.2 નું રીડિંગ લીધું 0.4 માટે લઈ લઉં ઓકે તો આ થઈ ગયું 0.4 માટે મારે સ્કેલ ઉપર જોવાનું ઓલમોસ્ટ બે કાપા નજીક છે એટલે 0.2 ઝીરો પછીના બે કાપા એટલે 0.1 અને 0.2 આ મેં 0.2 નું લીધું હવે 0.4 નું લઈશ આ 0.4 એની માટે જવાબ આવે એની માટે ટ્રાન્સપરન્ટ સ્કેલ ઉપર આવે છે 0.2 હવે 0.6 બરાબર ડાબી બાજુ 0.6 લઈએ તો તમે જોઈ શકો છો મેં ગોનિયોમીટરમાં 0.6 સેટ કર્યું છે એની માટે આમાં બીજા અને ત્રીજા કાપાનું વચ્ચે છે બરાબર એટલે 0.25 લખી શકીએ બરાબર 0.3 નથી થયું અને 0.2 કરતા વટી ગયું છે 0.325 લખું છું બરાબર તો આ થઈ ગયું ડાબી સાઈડના રીડિંગ સેમ ટુ સેમ તમારે જમણી સાઈડના રીડિંગ લેવાના છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો 0 થઈ ગયો હવે જમણી બાજુ 0.2 લઈએ આ જમણી બાજુ 0.2 થઈ ગયું બરાબર તો એની માટે રીડિંગ જોઈ લઈએ
एक कापो एटले पॉइंट वन बराबर, जमणी बाजू पॉइंट टू एनी माटे पॉइंट वन जो स्केल ऊपर आवे छे। पछी मारे सेट करवानो छे पॉइंट फोर माटे बराबर, तो तमे अहींया जोई शको छो पॉइंट फोर सेट थाय छे बराबर, पॉइंट फोर सेट थई गयुं। एनी माटे बे कापा खसे छे एटले पॉइंट टू, गोनियोमीटरमां पॉइंट फोर अने स्केल ऊपर पॉइंट टू, झीरो पॉइंट टू। सेम पॉइंट सिक्स नुं रीडिंग लउं बराबर, અહીંયા હું પોઈન્ટ સિક્સ સેટ કરું છું ઓકે, અને એની માટે સેમ આ બાજુ પણ એવું થાય છે બે ને ત્રણ ની વચ્ચે કાપો રહે છે બરાબર, એટલે પોઈન્ટ ટુ ફાઈવ લખું છું, પોઈન્ટ ટુ ફાઈવ બરાબર। હવે અહીંયા પોઈન્ટ સિક્સ માટે આ બે ની સરેરાશ અહીંયા આવશે પોઈન્ટ ટુ, પોઈન્ટ ફોર, પોઈન્ટ સિક્સ, આ બે ની સરેરાશ પોઈન્ટ વન, પોઈન્ટ ટુ અને પોઈન્ટ ટુ ફાઈવ બરાબર। તો તમને એચ મળી ગયું, એચ ડેશ મળી ગયું એટલે ફોકલ લેન્થ મળી જાય, એલ તો છે ગોનિયોમીટરની ભુજાની લંબાઈ બરાબર, ચાલીસ સેન્ટીમીટર ફિક્સ છે, એચ અને એચ ડેશ છે તમારી પાસે, તો તમને પ્રેક્ટિકલી જે સંયુક્ત લેન્સ બન્યો એની તમને કેન્દ્ર લંબાઈ મળી ગઈ બરાબર। શેની માટે? જ્યારે બે લેન્સ વચ્ચેનું અંતર હોય દસ સેન્ટીમીટર હોય એની માટે। હવે તમારે શું કરવાનું, બે લેન્સ વચ્ચેનું અંતર બાર સેન્ટીમીટર રાખવાનું અને એની માટે સેમ તમારે પોઈન્ટ ટુ, પોઈન્ટ ફોર અને પોઈન્ટ સિક્સના રીડિંગ લેવાના બરાબર, અને ત્રીજી વખતે બે લેન્સ વચ્ચેનું અંતર તમારે રાખવાનું છે ચૌદ સેન્ટીમીટર બરાબર। આખો પ્રેક્ટિકલ છે, ત્રણ ફેરી રિપીટ કરવાનું છે, એક વખત બે લેન્સ વચ્ચેનું અંતર જે છે એ તમારે દસ સેન્ટીમીટર રાખવાનું, બીજી વખત બાર સેન્ટીમીટર રાખવાનું, ત્રીજી વખત ચૌદ સેન્ટીમીટર રાખવાનું બરાબર। તો ક્લિયર થઈ ગયું આખો પ્રેક્ટિકલ, અને દરેક વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલી વખતે જ્યારે તમે સેટ કરતો એટલે આ ઝીરો ઉપર હોય અને બે લેન્સ વચ્ચેનું અંતર છે એ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો। પહેલી વખત આપણે દસ રાખવાનું, બીજી વખત બાર રાખવાનું, ત્રીજી વખત ચૌદ રાખવાનું, અને દરેક માટે ડાબી બાજુ પોઈન્ટ ટુ, પોઈન્ટ ફોર, પોઈન્ટ સિક્સ, જમણી બાજુ પોઈન્ટ ટુ, પોઈન્ટ ફોર, પોઈન્ટ સિક્સ બરાબર અહીંયા જોવાનું અને સ્કેલમાંથી રીડિંગ જોવાનું, અહીંયાથી સેટ કરી છે સ્કેલમાં જોઈએ છે ક્લિયર। એચ ડેશ અને એચ મળી જાય એટલે તમે અહીંયા ત્રણેય ત્રણ રીડિંગ તમને ત્રણેય માટે એફ મળશે બરાબર, એફ વન, એફ ટુ, એફ થ્રી, આ દસ માટે ત્રણ જવાબ આવશે, તો આ ત્રણેયની જે સરેરાશ આવે તમારું ફાઇનલ એફ પ્રાયોગિક કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર માટે। સેમ અહીંયા પણ ત્રણ આવશે પોઈન્ટ ટુ, પોઈન્ટ ફોર, પોઈન્ટ સિક્સ માટે એફ વન, એફ ટુ, એફ થ્રી, તો એ ત્રણેયની સરેરાશ કાઢો એ તમારું શું થઈ જશે, બે લેન્સ વચ્ચેનો અંતર બાર સેન્ટીમીટર હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ સંયુક્ત લેન્સની, અને સેમ ચૌદ માટે બરાબર। અવલોકન કોઠામાં બે લાઇન એડ કરવાની છે એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર, જર્નલમાં એક કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ માટેનું આવી રીતે તમને ત્રણ મળશે, સરેરાશ કેન્દ્ર લંબાઈ માટે પ્રાયોગિક જે તમારે આવતું હોય બરાબર, આવી બે લાઇન તમારે એડ કરી દેવાની, પ્રાયોગિક અને સૈદ્ધાંતિક। સૈદ્ધાંતિક માટે, સૈદ્ધાંતિક માટે તો સૂત્ર છે જ તે આપણી પાસે બરાબર, એફ વન અપન એફ ઇઝિકલ ટુ વન અપન એફ વન પ્લસ વન અપન એફ ટુ માઇનસ ડી અપન એફ વન એફ ટુ, એફ વન એફ ટુ તો આપણે પ્રેક્ટિકલી પહેલા જ ગોતી લીધું છે, બે વચ્ચેનું અંતર તમે એક ફેરી દસ રાખો, બાર રાખો અને ચૌદ રાખો, તો ત્રણેય માટે તમને સૈદ્ધાંતિક મળી જાય અને એચ અને એચ ડેશ ઉપરથી તમને પ્રાયોગિક મળી જાય બરાબર। તો આ તમારો પ્રેક્ટિકલ અહીંયા કમ્પ્લીટ થાય છે, એનું જે પરિણામ આવે બરાબર પદ્ધતિ અને પરિણામ, તો પરિણામ શું આવશે, આપેલ બેગોળ લેન્સની સંયુક્ત જે સંયોજન બને છે એની કેન્દ્ર લંબાઈ એફ વન ઇઝ ઇક્વલ ટુ આટલું પ્રાયોગિક અને એફ ટુ ઇઝ ઇક્વલ ટુ આટલું સૈદ્ધાંતિક। તમારે પ્રાયોગિક અને સૈદ્ધાંતિકના મૂલ્ય ત્રણેય માટે બરાબર, દસ માટે, બાર માટે, ચૌદ માટે, એ છ એ છ વેલ્યુ તમારે પરિણામમાં દર્શાવવાની છે ક્લિયર। સો થેન્ક યુ વેરી મચ, આખો પ્રેક્ટિકલ એકવાર હજી શાંતિથી સમજી લો ઓકે, થેન્ક યુ।